थी कर से भाव थी भाई तेनो बेड़ो पार। बोलो सदगुरु महाराज, गुरु निरात महाराज नो भुवतरा महाराज की पूज्य कालिदास बापू नो पधारेल हरि गुरु जे जे नाम लई नोए આજના પવિત્ર અને પાવન પ્રસંગમાં વાજીપુરા ગામની પવિત્ર ધરા પરમ પૂજ્ય પરમ વંદનીય ભુવતરામ મહારાજના આશ્રમની અંદર સાહેબ આજ વૈકુંઠથી બધા મહાપુરુષો પધાર્યા છે। અને આવા મહાપુરુષો જ્યારે પધાર્યા હોય ને સાહેબ, એ ગોમ નગરી બની જાય, એ ગોમ ગોકુળ બની જાય, અયોધ્યા બની જાય, ને તમારે જે ઉપમા આપવી હોય એ બનાને। પણ મારા મહાપુરુષો બહુ સુંદર એક વાત કરી કે જે ગોમની અંદર, જે શેરીની અંદર સાહેબ ભક્ત પ્રગટ થાય, એ ગોમ સન તીર્થ ધામ બની જાય। સાધુ કી શેરી ભલી લેવે લેવરાવે નામ, ત્યાગી જનતો એકલા તરણ ભક્ત તાર આખું। અમારા ભુવતરામ મહારાજને તમે જુઓ સાહેબ, નકા ગોમનું નોમ વર્તાની અંગાટી તો રૂવાટો ઉભો થઈ છે, પણ તમે જુઓ અમારા કાલિદાસ બાપુની કૃપા, આ સમર્થ મહાપુરુષોની કૃપા સાહેબ, તમે જુઓ ને સાહેબ, સતના ઉપર મીંડુ એક ચરી જાય ને તો એનો નોમ થઈ જાય। ખાલી મીંડુ ચડાવવાનું છે, કોઈ આ ઉપાસ કરવાનું, લાકડી કોઈ ખભો લઈને ફરતું હોય ને ખાધી એક આવરી ફણસ લગાવી દેવામાં આવે ને તો એની તૈણી તૈણ બદલી જાય, એને કોઈ જીવનમાં લાકડી નાખે પછી હું કે એને વાત પૂરી થઈ જાય। એમ સદગુરુ સાહેબ જ્યારે તમારા પર કૃપા કરે ને સાહેબ, એટલે તમારે નક્કી કરી લેવાનું તમારા જીવનમાં બદલાવ આવે ને। અમે નોના નોના તન તન કાલિદાસ બાપુ નું હો ભળવાનું સાહેબ, મોય મોય તો મે ઇન્દમ ચડી પેડી નાચી લીધેલું છે, પણ અમે પણ અમારી જાતનો ધનભાગી સમજીએ છીએ બાપ, કારણ કે આવા સંતો સાહેબ એમના જોડી બેહવું ને એક અમારા માટે તો આમ આનંદ આમ થઈ જાય રૂવટો, તમને લાગે એવું? આના આજ અયોધ્યામાં હતા, આના આજ ગોકુળમાં હતા, આના આજ મહાપુરુષો તમે જુઓ તો બાપ, વર્ષો પહેલા આદુ અનાદિન જે તમારે કહેવું હોય એ કયો, પણ આના આજ હતા, પણ એ વખત વાઘંબર પિતંબર પહેરી પહેરીને આવતા હતા, અત્યારે જબ્બાલ લેઘા પહેરીને આવશે ફેરે તો છે। આ મહાપુરુષો સાહેબ ફક્ત ને ફક્ત કોઈ બટલું નહીં, કોઈ આગું પાછું થયું નહીં, પણ આપણને એવી ભ્રાંતિ થઈ જઈ છે કે ઘણા વર્ષો પહેલો થઈ જાય એવું પાછું। આલા મહાપુરુષો આ વર્તમાન ની વાત તમે જુઓ સાહેબ, આ વર્તમાન ની અંદર જે તમને દર્શન થાય છે, આજ તમે જુઓ સાહેબ સર્વ દર્શન થઈ રહ્યું છે। અરે હું તો કહું છું, ટાયર ગમે તે કંપની નું હોય, એમઆરએફ નું હોય, ડેવલોપ નું હોય, એપોલો નું, ગમે તે કંપની નું ટાયર હોય, પણ આ વાંચે એ કંપની ની આ જુદી જુદી પણ કંપની નું ફરે અપાય એક જ છે, ત્યારે અમારા સંત કબીર સાહેબ ને પણ ઇશારો કર્યો તો સાહેબ, કબીર કુવા એક હૈ પનિહારી અનેક ન્યારે ન્યારે બર્તન લેકિન પાણી સબવે, આ બધાની અંદર એક જ પરમ તત્વ રૂપી પાણી રમીલું છે, અને એની ખોજ કરવી હોય તો મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્ત બીચા હે તો, મિટા દે અપની હસ્તી કો અગર કુછ મર્ત બીચા હે તો સાહેબ, મેદીના પોતોમાં લાલ રંગ છે પણ આખો પોતો તો શોર્ટ રંગ ના આવે, એ તો એનો આટો ઉડાડી દેવો પડે। તમે જુઓ સાહેબ બાપુને જોઈએ તો જીવન પર્યંત એમનું હાસ્ય એકની એક જ સ્થિતિ છે, ઘેર જવું તોય ભજનમાં જુઓ તોય એમનો હસમુખો ચહેરો ગણા તો ઉતરેલી ઘડી જેવું મોટું થઈ જાય, અને એ
અમને અખંડ આનંદ છે ભાઈ, હજુ વારસો મિલશે. ઘણી વખત તો તમે જુઓ ને, દાદા ને ચાર દીકરા હતા, અને ચાર દીકરા તમે જો બાળપણ થી અમેરિકા રહી, કર્મે સંજોગે તમે જો વાર તહેવાર ઘેર આવ્યા ને રાગરીને બધા તેમના બાપુજીને બધા બેઠેલા હતા, ગામડાની એક સ્થિતિ સાહેબ, મજા હો, ગામડાની મજા, ગામડામાં ઘર વેચી વેચી સિટીમાં જતા રહે ને એ દશા કોરોના લાયો, લોકોને હારમાં રવાંતા રહ્યા ભાઈ. ગામડું એ તો હા પાછું ખબર પડે, એ તો જે લગ્ન કરીને લાયા ને એ જ સાચું, બાકી તો પછી ઉંદેરાને આપણા કરતા હારું જ્ઞાન છે સાહેબ, ઉંદેરાને બલિયારીને હારું જ્ઞાન છે આપણા કરતા, હારામ હારું જ્ઞાન જો કદાચ તો બલિયારીને હોય, ઉંદેરાને ચિતરેલો ઉંદેરો હોય પણ કોઈ તારો બલિયારું તડફ ના ભળે. અરે સાહેબ, ઉંદેરો ગમે એવો ચિત્રો મનમાં હારો હોય પણ બલિયારું કોઈ તારે એમાં તાક ખરું, અને આપણે ચમ થાય છે. ઓમ જય જગદીશ રે મેલ શાલ મેલ શાલ, હજુ પનો ટૂંકો પડે છે. જેમ જેમ પછી મોટો થાય એનો એક લાડવા હું તાકી ને પછી થાય છે. જૂના મોબાઈલ ના ડેટા છે ને એ નવા મોબાઈલ માં, બીજું કશું નહીં, આ મારા જેવાના મારા જેવા જૂના, મય નવા આવી ની વન પાછું કીએ આ ગણપતિ કહેવાય, આ હનુમાન કહેવાય, ચાલુ કર્યું આ કઈ કઈ વન માં કાઢ્યા. તું તો શુદ્ધ સ્વરૂપ તમારું બાળપણ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે સાહેબ, એક પણ ભાતનું લીટું મય પર્યું નથી, પણ સાહેબ કઈ 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 પોતાના સ્વરૂપથી વંચિત કર્યા છે. અને ત્યારે આવા મહાપુરુષો ડણકો વગાડીને કહેતા હોય સાહેબ કે અમે અમર છીએ, જેવા તેવા નહીં, અમારે મરવાનું ના આવે, જલમવાનું ના આવે, દેવી દેવતાઓ પણ સાહેબ અમારા પગમો આરોટ છે. આ કોણ કહી શકે જેની માને હવા છે ઊંટ કાઢી હોય કે કહી શકે. ચાર દીકરા તમે જો તો દાદાના ગોર પાકર બેઠા હો, એમાં એનો રો છોકરો રાગેરીન બાપાને કહેવા માંડ્યો, બાપા ઘઉંનું ઝાડ ચીવરું હોય, બાપાને ખબર પડી છે હોવી કોમ કચારો ફરવાનો, જમીન લૂંટી ભેગી કરી ઘણી, પણ 100% આ છોકરા ને મારા ક્ષેત્ર માં ગધારો ભેગો કરવાના છે, નક્કી કરી દેજો. પણ બાપુ બુદ્ધિશાળી હતા, આવા સંત મહાપુરુષો ના ચરણ માં સત્સંગમાં બેસતા ઉઠતા હતા, એમને વાત ની ખબર પડી જઈ કે અમને મારો પ્રેક્ટિકલ અનુભવ કરાવો. હા, ડોક્ટરી ભણવું હોય તો એક થિયરીકલ અને એક પ્રેક્ટિકલ, એટલું થિયરીકલે ના ચાલે, એટલું પ્રેક્ટિકલે ના ચાલે. ડોક્ટર ભણેલો હોય ને આ જોરમાં કમ્પાઉન્ડર ઓછું ભણેલો હોય, ડોક્ટર કરતા હારી કામગીરી બતાવો, પણ સાચું બોલજો ઓપરેશન કરાવવા કોઈ જાય હું નહીં, ડિગ્રી નહીં, અને કાગળીઓ ડિગ્રી લઈને બેઠા હોય પણ સાચું બોલજો હા ઓપરેશન કરવામાં ભલી વાર ના હોય તાન દર્દી એમાં જાય. એ તો સાહેબ કોઈ આવા સમૃદ્ધ મહાપુરુષ ના ચરણમાં મસ્તક મૂકી પ્રથમ ગુરુજીને પાય લાગુ માગ્યું, મુજને આપો કરુણા નિધિ, કૃપા કરી મારું ભવનું બંધાય. કોઈ સદગુરુ મરી જાય સાહેબ, એવા સદગુરુ મળ્યા મારા ભવના બંધન તોડ્યા. એવા સદગુરુ કેવા, હાચા એટલે ચોક ખોટા, ચોક ખોટા રાજુ નહી તમને જોય, તમારા નથી મારા ફેવરી પરી, ના મંત્ર જપવો પડ્યો, ના તમારે કશું કરવું પડે, હમણાં હોમ તમને અમર બનાવી દીધા, ભગવાન બનાય તમારે, એને પછી જે ઉપમા આપતી હોય બાપાને ખબર પડી જાય કે અમને મારા પ્રેક્ટિકલ જ્ઞાન કરવું પડશે. એટલે બાપાએ રાગરીને કીધું, બેટા 15 વીઘા ઝાડ વાઢેલી પડી છે બેટા, સવારે પૂરા ગોથવાના છે, અત્યારે વહેલા હોય તો. બધા છોકરા કે સારું બાપુજી તમે જો તો, ચાર છોકરા હોઈ ગયા,
ધનુજો એક બીજાનું ઠારવા માંડ્યા, પાતણ પોણી કર્યું, ચા પોણી નાસ્તો કર્યો અને પછી હેડ્યા ગોદરે જ્યા. એટલે કે શું કરવા જઈએ છે કે પૂરા બોધવા, કારણ કે દોયડી લીધી છે કે હેડ્યા ઇન્નમ કે હારું દોયડી ભૂલી જાય છું. ભરો બાપણ પૂછ્યા, તમે જુઓ તો આ રે બાપણ પૂછવા બેઠે જ્યા બાપુ બેઠે બેઠે દાતણ કરતા હતા, રાગ રહી તમે જુઓ તો બાપાને પૂછ્યું કે બાપા પૂરા બોધવા જઈએ છે કે બેટા વહેલા આવજો, હો જમવાનું ટોણે વહેલા આવજો, પણ કે જીએ તો ખરા પણ દોયડી ચો મેલી છે. બાપાના હાથમાંથી દાંતન ભૂઈ પડી ગયું, ખબર પડી ગઈ 100% હોવી ગોમ આકરા ઉગવાના કોને એ ખબર નહીં કે વસ્તુ છો પડી છે છો ગુતું છે આ. પણ બાપાએ ડાયરેક્ટ ના કીધું, સંત કોઈ તારો ડાયરેક્ટ ના કે, બાપા ઈશારો કર્યો પાથર પાથર દોયડી પડી છે ગોતી ગોતી બોચ્યો. છોકરા જ્યાં ત્યારે તમે જુઓ તો, ત્યારે દીકરા તમે જો તો સવારે 8 વાગ્યાના ખેતરમાં જ્યાં પાથરો ઊંચો કરે નેચો કરે ઊંચો કરે ને આ હો દેશે માય, કોઈને 60 વર્ષ નો પાથરો થયો ને કોઈને 70 વર્ષ નો પાથરો થયો ને કોઈને 90 વર્ષ નો પાથરો થયો, કોઈ 35-40 રમીરેલો પાથરો છે. આ પાથરા ઊંચા નેચા કર્યું પણ આ દોયડી હાથમાં આવે એવી પેલા ખોર નારાને ખબર નથી રે પેલા. પોતાનું સર્વસ્વ સદગુરુનું જ્યારે સમર્પણ થાય ને બાપ, તો સુધી સાહેબ આ વસ્તુ આ મંડપ થાય. અને એમાં અમારે કાલિદાસ તમે જુઓ, એક હું તો એવી એમનો ઉપમા આપું છું કે એક બીજા કાવિ કવિ કાન છે અમારા, જેને સાહેબ આવી રચના કરી હોય જેવો ભજન હોય બેઠા બેઠા બ્રહ્મજ્ઞાન થઈ જાય. તમારે જો આગુ પાછું થવું પડે, તમારે ઢીલું ડબકું માળા કશી ફેવરવી પડે, હેડી જાતરાઈ જો જવું પડે, અને વાયના વાય બેઠે બેઠે તમને તમે બેઠા હોય ને ઈનાઈ સાહેબ ફોનાનો લોડિયો થાય થાય ને અવર ના કરો તો થઈ જાય. પણ એટલી આપની લાક્ષણિકતા આવી જો આપનું પાત્ર કમ્પ્લીટ. પાછળના ખેતરનો માલિક જોઈ લ્યો કે 2-8 વાગ્યાના છોકરા પાથરા ફેદ ઓણી ઓણી ભૂખો વહી ગયું છે, સંતોને એ દયા આવે છે કઈ 80-80 વર ફર ફર કરશે, હું છો સુધી ફર ફર કરશે. આમાં ફરવાનો અંત લાવો, અને આ ફરવાનું નહીં ઠરવાનું છે. અમે તમારે જોજો ખીચડી ચૂલા ઉપર મૂકી હોય ને
એટલે કાચી હોય ને તો હું ફેત ફેત થાય, કાચી હોય તો હું શીબો ઉલાળે, ભારે મોનું શીબુ લાવે તો ઉલારો મારે મારે ને જેમ કાચું છે અને પાકું થઈ ગયા પછી નેતર થી બળતું બળતું ઉપર આવે. પણ હલ કોનું નોન સ્થિરતા, બાજુના ખેતર નો માલિક તમે જોવો તો ખેતર માં આવ્યો, છોકરા કાયા કાયા થઈ ગયેલા, ગરમી બહુ લાગેલી, તરસ લાગેલી, ભૂખ લાગેલી, રાગરે ની વાત કરી કે ભાઈ તમે 8 વાગ્યાના મંડોણા થા પાથરા ઊંચા નેતા કરવા, આ તમે જેમ મંડોણા છો કોઈ ખોવાનું છે તમારે? પેલા મગજ બરોબર નું તવ થઈ ગયું કે મગજ મારી કર્યા મને જવું નહીં યાર. પેલો ઠરેલો હતો ખેડૂત કે ભલે 8 વાગ્યાના 2 વગાડ્યા છે, કાયા કાયા થઈ ગયા છે, મને મારે પૂછવું છે, આ હું ખોર છું? આ મહાપુરુષો એટલે મહેનત કરી છે કે હું ખોરો છો? લ્યા માટી ને માટલી ને લગાડે સેટું નથી, હોનાના દોરાને હોનાનું લગાડે સેટું નથી, એમ તમારે ને પરમાત્માનું સેજ સેટું નહીં. હું કામ અમરો મથમત કરો છો? તમે જુઓ તો બાપ રાગેરે ને એક કાઠો છોકરો તો બોલ્યો કે કાકા અમારા બાપા એ મને મોકલ્યા છે પૂરા વારવા. તો કે પૂરા બોતતા નહીં ચમ ફેર ફેર કર દોયલી હોત તે છીએ. પેલા ખબર પડી જાય કે આ ચારો ને આ ડગરી ખસી ગયેલી છે, દોયલી મોય છે પણ વન ખબર. કે થોડી વાર સાઈડ માં આવો, થોડો આમ પોરો ખો અને હું વારીને બતાવું દોયરી મોય છે પણ તો મને ભવન નથી. થોડા સાઈડ માં આયા, થોડો હા ધીરો પડ્યો, માંથી તમે તો પાથરા માંથી 4 ફૂટ ડોકા કાઢ્યા અને ગુંજ વારીને પેલો ને તાણે ખબર પડી કે 8 વાગ્યાના 2 વાગ્યા સુધી અવરામ થયા છીએ. આ દોયરી તો મોય હતી પણ આપણને ખબર એમ મોય છે. આ દોયરીને પ્રાપ્ત કરવા માટે આવા મહાપુરુષોનો ચરણ સેવી લેજો, પૂજ્ય બાપુનું સ્વભરવા જીવનમાં લાવો છે સાહેબ. એટલે આટલો હું મારી વાણીને વિરામ આપું છું. બધા બે હાથ ધર કરી જે ના કરજો, હું જો બે હાથ ધર નહીં કરો તો બગલમાં બોબલી થા. બોલો સદગુરુ મહારાજ કી. પૂજ્ય કાલિદાસ બાપુનો, ભગવતરામ બાપુનો,